ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી. અમદાવાદ શહેરના એમપી અને એમએલએ પણ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહ્યા. ભાજપના ધારાસભ્ય અમિત શાહે ફોગિંગની કામગીરીને લઈને સવાલો ઉઠાવ્યા હતા. અપાર્ટમેન્ટ ફ્લેટમાં ફોગિંગ માત્ર નીચે જ થાય છે, પરંતુ તમામ ફ્લેટની સંખ્યા પ્રમાણે બિલ બનાવવામાં આવે છે. ફોગિંગ કરવા એટલે ચોમાસામાં મચ્છરનાશક કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. એક ઘરના 15 રૂપિયા 84 પૈસા કોર્પોરેશન પેમેન્ટ કરે છે. નીચેથી ફોગિંગ કરીને આવતા રહે છે, ઉપર જવાનું કહે છે કે આગ લાગી જાય અને ઘરમાં નુકસાન થાય. મેં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું છે કે જેટલા ઘરોમાં ફોગિંગ કરે એટલા જ ઘરોમાં આનું પેમેન્ટ કરવામાં આવે. તો સાથે જ અશાંત ધારણા નિયમનું ઉલ્લંઘન કરાયું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. રાયફલ ક્લબ રોડ ઉપર બાગબાન સ્કીમ તોડી પાડવામાં આવે તેવી માંગ કરાઈ છે. એક સરકારી શાળામાં જોવા મળી ધૂળ ખાતી અને કાટ ખાઈ ગયેલી ભંગાર હાલતમાં સરકારી સ્કીમની આ સાયકલો. આદર્શ નિવાસી શાળામાં સામાજિક અને આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને આપવામાં આવતી અંદાજિત 900 કરતા વધુ સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી. આ સાયકલો કેટલાય સમયથી ભંગાર હાલતમાં અહીંયા છે. ગરીબ વિદ્યાર્થીઓ સુધી તેમના હકની આ સાયકલો હજી સુધી પહોંચી નથી, તેને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. મહેસાણા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને ટેલિફોન પણ કરવામાં આવ્યો, તો તે અધિકારીએ પોતાના હસ્તક સાયકલો હજી સુધી આવી નથી તેવો ઉડાવ જવાબ આપ્યો. તો બીજી તરફ સરકારી સ્કીમની સાયકલોની સહાય માટે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની સાયકલો ક્યારે મળશે તે પણ એક સવાલ છે. ખુલ્લા ગ્રાઉન્ડમાં કાટ ખાઈ ગયેલી અને ભંગાર જેવી સ્થિતિમાં પહોંચી ચૂકેલી આ સાયકલો ક્યારે તેમના હકદાર સુધી પહોંચશે તે એક સવાલ હાલ સૌથી મોટો ઉભો થઈ રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ પરિવારની દીકરીઓ આગળ વધે, શિક્ષણ મેળવે તેના માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. એક યોજના જે ગરીબ અને મધ્યમ પરિવારની જે દીકરીઓ હોય છે તેમને સાયકલ પણ આપવામાં આવે છે. ત્યારે કડી નંદાસન રોડ પર આવેલી આદર્શ નિવાસી શાળા ખાતે મોટી સંખ્યામાં હાલમાં જે સાયકલનો જે જથ્થો હોય છે તે જથ્થો હાલમાં જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં આ જે સાયકલનો જથ્થો હોય છે તે આપવામાં આવી રહ્યો છે. તમે જોઈ શકો આ જે સાયકલો છે તેની હાલત ખૂબ જ દયનીય બની છે. અહીંયા કેટલી જે ઘંટડીઓ છે તે પણ ખરાબ થઈ છે, અહીંયા કાટ પણ લાગેલો છે. હું આગળ પણ દ્રશ્યો બતાવવાનું કરીશ કે આ જે સાયકલો છે તેની પરિસ્થિતિ હાલમાં શું છે. તમે નીચે પણ જોઈ શકો છો આ જે પંખા હોય છે તે પંખા પણ નીકળી ચૂક્યા છે. તો અહીંયા અનેક સાયકલો છે તેની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે. ત્યારે જે આ અધિકારી સાથે વાતચીત ટેલિફોનિક વાતચીત કરતા જાણવા મળ્યું કે આ જે સાયકલો છે તેની ગુણવત્તાની ચકાસણી બાકી હોવાથી હજી સુધી તેની જે ફાળવણી હોય છે તે ફાળવણી કરવામાં નથી આવી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે પરિસ્થિતિ હોય છે આ સાયકલોની તમે જોઈ શકો છો, પંખો અવરો થઈ ગયો છે, તો બીજી બાજુ આ બ્રેક પણ હોય છે તે બ્રેક પણ તૂટી ગઈ છે. આજુબાજુ સાયકલો પડી ચૂકી છે, આ પણ જોઈ શકો છો. આ જે પંખો બહાર નીકળી ગયો ચૂકે, તો બીજી બાજુ જે છાબડા હોય છે તે પણ નીકળી ચૂક્યા છે. એટલે કે હાલતની જે સાયકલોની હાલત છે ખૂબ જ દયનીય બની છે. વિદ્યાર્થીઓને હજી સુધી સાયકલો મળી નથી, ત્યારે વિદ્યાર્થીનીઓ આશા રાખી રહી છે કે તેમને જે સાયકલો હોય છે જલ્દીમાં જલ્દી મળે, સારી ક્વોલિટીની મળે. પરંતુ અહીંયા ક્વોલિટી ચેક ન થતાં જે સાયકલો પડી રહેતા તેની ક્વોલિટી વધુ ખરાબ બની હોય તેવી દયનીય બની હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે આ જે સાયકલો છે વિદ્યાર્થીનીઓ પાસે ક્યારે પહોંચે છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. દિવાળીની સિઝન શરૂ થતા જ ખાનગી ટ્રાવેલ સંચાલકોએ બસના ભાડામાં વધારો કર્યો છે. સામાન્ય દિવસો કરતા તહેવારોમાં ટિકિટના ભાડામાં 30-40% ભાવ વધારો કર્યો છે. જબ ભી ફેસ્ટિવલ સીઝન મેં જાતી હું તો ટ્રેવલ વાલે પૈસે બઢા દેતે હૈ, ત્યોહાર કે સીઝન મેં યે ડબલ રેટ કર દેતે હૈ કભી કભી, તો હમ લોગ અફોર્ડ ભી નહીં કર પાતે કભી. જ્યારે સીઝન ના હોય, કોઈ ત્યોહાર ના હોય તો આ લોકોને ઘણો લોસ જતો હોય કે પેસેન્જરે ના મળતા હોય ને એ લોકોને એનું ભાડું, એટલે એને બસ તો ચલાવવી જ પડે છે એ લોકોને. અને બીજું કે જ્યારે એ લોકોની સીઝન હોય જેમ કે દિવાળી છે, સાતમ આઠમ છે, તમે કહો છો રક્ષાબંધન હોય, તો એ લોકો બસનું ભાડું વધારે છે એ લોકો. હું ઓલરેડી વેરાવળ સોમનાથથી બરોડા આવેલો, તો એમાં હું મારું ઓલરેડી ટિકિટ 700 રૂપિયા છે અને અહીંથી જવા માટે 1100-1150 રૂપિયા લોકો લે છે. એટલે અમે લોકોને બસ ફરજિયાત ચલાવવી પડે. જ્યારે ઓફસિઝન મારે વરસાદ આવે છે, પછી કુમોરતા ચાલુ થાય છે, એક્ઝામના ટાઈમ આવે છે, ત્યારે બસ સંચાલકો લોકો ઘરના પૈસા નાખીને ચલાવે છે. વાર તહેવાર આવે ત્યારે નોર્મલ ભાડાથી 100-200 વધારે હોય, એના માટે કે એમનું લેવલ એક એડજસ્ટમેન્ટ થઈ જાય કે જ્યારે આપણે ઘરના પૈસા નાખ્યા હોય તો લેવલ બરાબર થઈ જાય બિઝનેસ તરીકે. આખો ઓફસિઝનમાં 2-3 મહિના અમે કન્ટિન્યુ એટલા ફસાયેલા હોય ને,
કે સર્વસાધારણ ઓફિસનું રેન્ટ પણ નથી નીકળતું. તહેવારની સિઝન આવે ત્યારે જે ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો છે તેમને ઘી કેળા થઈ જતા હોય છે અને તેઓ તેમનું જે ભાડું હોય છે તેમાં ધરખમ વધારો કરી દેતા હોય છે, ત્યારે છેવટે વેઠવાનું તો જે સામાન્ય નાગરિક છે એટલે કે જે પેસેન્જર છે તેને જ આવતું હોય છે. ત્યારે અત્યારે સીધા દ્રશ્યો જે છે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે પંડ્યા બ્રિજ છે ત્યાંના દ્રશ્યો છે અને અહીંયાથી મોટી માત્રામાં જે ખાનગી ટ્રાવેલ્સ છે તે ઉપડતી હોય છે. ઉલ્લેખનીય બાબત છે કે રક્ષાબંધન તહેવાર છે અને હવે તહેવારોની સિઝન શરૂ થવાની છે ત્યારે જે પેસેન્જર છે તે ખાનગી ટ્રાવેલ્સમાં જતા હોય છે તેમને ભાડું જે છે તે વધારે ચૂકવવું પડી રહ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે સામાન્ય દિવસોમાં લોકો બસમાં મુસાફરી કરે ત્યારે એક નોમિનલ ભાડું જે છે તે વસૂલ કરવામાં આવતું હોય છે, પરંતુ જ્યારે તહેવારોની સિઝન આવે ત્યારે આ જ ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા જે ભાડું છે તેમાં લગભગ 100 રૂપિયાથી લઈને 300-400 રૂપિયા સુધીનો વધારો જે છે તે કરી દેવામાં આવતો હોય છે, જેના કારણે જે નાગરિકો છે એટલે કે જે મુસાફરો છે તેમને પોતાનું ખિસ્સું જે છે તે હલકું કરવાનો વારો જે છે તે આવતો હોય છે. અને દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ચોક્કસથી સામાન્ય વર્ગનું માનવી હોય તેને મુશ્કેલી થાય, ત્યારે નાગરિકો તો પોતાનો બળાપો ઠાલવી જ રહ્યા છે, પરંતુ સાથે સાથે જે ટ્રાવેલ એજન્ટો છે તેઓ પણ એમ કહી રહ્યા છે કે જ્યારે આડો દિવસ હોય એટલે કે અન્ય દિવસો હોય રૂટીન દિવસો હોય ત્યારે તેમને નવરાધૂપ બેસી રહેવાનો વારો આવતો હોય છે, ત્યારે એકમાત્ર તહેવારની સિઝન એવી હોય છે કે જ્યારે જે ટ્રાવેલ એજન્ટો છે તેઓ 2 પૈસા કમાતા હોય છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. વાત ભલે ગમે તે હોય પરંતુ છેવટે જે સામાન્ય માનવી છે કે જે મુસાફરો છે કે જે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે તેમનો જ મરો થતો હોય છે અને તેમને જ પોતાના ખિસ્સા જે છે તે ખાલી કરવાનો વારો આવતો હોય છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ગોંડલની સૌથી મોટી સહકારી બેંકની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે. ગોંડલ નાગરિક સહકારી બેંકના હોદ્દેદારો માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો. નાગરિક બેંકના હોદ્દેદારોની 5 વર્ષની મુદત પૂર્ણ થતાં 11 ડિરેક્ટરોની ચૂંટણી યોજાશે. આગામી તારીખ 29 ઓગસ્ટથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થશે, જ્યારે 15 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે. બેંકના ચૂંટણી અધિકારીએ ચૂંટણી કાર્યક્રમ પ્રસિદ્ધ કર્યો. મતદાન પૂર્ણ થયા બાદ તરત જ મતગણતરી હાથ ધરવામાં આવશે. તો બીજી તરફ ચૂંટણી યોજાય તે પહેલા ગોંડલ ભાજપ કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો પણ સામે આવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે બેઠક મળી. ગાંધીનગરના હાઈવે આધુનિકરણની સમીક્ષા બેઠકમાં રાજ્યના સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા. સાથે એમસીના તમામ બ્રિજ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ, અમદાવાદ અને ગાંધીનગર મનપાના કમિશનર, ઓડાના સીઈઓ ભવ્ય વર્મા પણ હાજર રહ્યા. એસજી હાઈવેના વિકાસ માટેની ચર્ચામાં અમિત શાહે 14 અધિકારીઓની ટીમ સાથે વાતચીત કરી. પ્રદેશ અને છત્તીસગઢથી જનકલ્યાણની ભાવના સાથે પદયાત્રા પ્રવાસે નીકળેલા 2 યુવકો ગોધરા ખાતે પહોંચ્યા. બંને યુવકોએ ગોધરાની સાંદીપની વિદ્યાસંકુલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. હિમાચલ પ્રદેશનો યુવક રામ 3 દેશ ભારત, નેપાળ અને ભૂતાનના પ્રવાસ ઉદ્દેશ્યની સાથે પગપાળા નીકળ્યો છે. યુવક 1700 કિલોમીટરનું અંતર કાપી ગોધરા મુકામે પહોંચ્યો. પ્રવાસ દરમિયાન તે વિદ્યાર્થીઓને યોગ અભ્યાસ અને મોટિવેશનના કાર્યક્રમો કરે છે. તો બીજી તરફ છત્તીસગઢના રાયપુરનો આ યુવક સૌરભ, જે ભારત પ્રવાસ માટે 3 વર્ષથી નીકળ્યો છે, યુવક પર્યાવરણ બચાવવાનો સંદેશાની સાથે પદયાત્રા કરવા નીકળ્યો છે. યુવકે ગોધરાની શાળામાં વૃક્ષારોપણ પણ કર્યું. પિછલે 3 સાલ થી ભારત કી યાત્રા કર રહા હું. 19 રાજ્ય, 14,000 થી ઝ્યાદા કિલોમીટર ચલને કે બાદ અભી મેં ગોધરા પહોંચા હું. ઓર મેરા જો મકસદ હૈ પૂરે ભારત કે 28 રાજ્ય કમ્પ્લીટ કરને કા મકસદ હૈ. ઓર ઇસ બીચ મેં મેં લોગો તક યે સંદેશ પહોંચાના ચાહતા હું કે હમારા પર્યાવરણ હમારે લિયે કિતના ઇમ્પોર્ટેન્ટ હૈ, પેડ સાફ સફાઈ હમારે લિયે કિતના ઇમ્પોર્ટેન્ટ હૈ. મેં હિમાચલ પ્રદેશ ધર્મશાલા સે ચલા હું. આજ મેરા 152 દિન હૈ, 1701 કિલોમીટર ચલા હું. ઓર મેં 3 દેશો કી યાત્રા કર રહા હું, ઇન્ડિયા, નેપાલ, ભૂટાન. આ ઓર અભી મેં હિમાચલ, ઉત્તરાખંડ, નેપાલ, બિહાર, ઉત્તર પ્રદેશ હોકે યહાં પે આયા હૈ. और मेरी यात्रा का जो एम है वो है कि ह्यूमैनिटी के लिए यात्रा कर रहा हूँ. पदयात्री जी आया है, हमने आपका तमाम बालकों ने पर्यावरण विषय, योग, मेडिटेशन विषय. મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસ ઉપર છે અને ત્યારે આજે અમદાવાદમાં 1200 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન તેમણે કર્યું. કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી એએમસી વિકાસ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું. થલતેજમાં ઓક્સિજન પાર્ક અને તળાવનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. મકરબા વિસ્તારમાં સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ ખુલ્લું મુકાયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વેજલપુરમાં મિશન મિલિયન ટ્રી અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું, તેમજ પ્રહલાદનગર નજીક એએમસી વિકાસ કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું હતું. થલતેજ, મકરબા, વેજલપુર અને પ્રહલાદનગરના અલગ અલગ દ્રશ્યો આપણે બતાવ્યા. સાથે જ દેશમાં લાગુ કરવામાં આવેલા સીએએ અંતર્ગત પાડોશી દેશના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં 188 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા.
તેમણે કહ્યું કે આજે ભાવુક થવાનો સમય છે, દેશમાં રહેલા શરણાર્થીઓને ન્યાય આપવાનું કામ કર્યું, આ કાયદો સન્માન દેવાનો છે, કોંગ્રેસે તુષ્ટિકરણની નીતિના કારણે તેઓને ન્યાય નહોતો મળ્યો. વધુમાં તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું, પહેલા 27% હિન્દુઓ હતા અને અત્યારે બાંગ્લાદેશમાં માત્ર 9% લોકો જ હિન્દુ છે. लाखों लोगों को देश में बस रहे लाखों लोगों को नागरिकता देने का कार्यक्रम नहीं है. सीएए देश में बस रहे लाखों शरणार्थियों को न्याय देने का और अधिकार देने का कार्यक्रम. इंडी अलायंस की तुष्टिकरण की नीति ने इस शरणार्थियों को न्याय नहीं दिया. 188 परिवार માં ભારતી કે પરિવાર બનકર હમારે ભાઈ બહેન બનકર હમારે સાથ સન્માન કે સાથ જો વિભાજન હુઆ તબ બાંગ્લાદેશ મેં 27% હિન્દુ થા 27% આજ 9% કહાં ગયા. જબરન ધર્મ પરિવર્તન કરાયા ગયા 27% હિન્દુ થા. આભાર તમારો અંતાનો નદ મોદીનો આભાર, અમિત શાહનો આભાર. ખુશી કેટલી થઈ છે તમારી ખબર છે? અમારે જો સરકારી લાભ યોજના છે એ બધું મળવાનું જ છે. અત્યારે મળેલો છે અમારે અહીંયા પ્લોટ કલેક્ટર સાહેબની તરફ બેઠા બેઠાનું લીધેલો છે. એમનું જોરદાર દિવાળી જેવો મળ્યો, દિવાળીનો જેવો માહોલ ખુશી નથી એવો માહોલ ખુશી છે. કર્મચારીઓ માટે કારણ કે આ સમાચાર ઘણા મહત્વના છે. સરકારી કર્મીઓને હવે વિદેશ પ્રવાસે જવું એ કઠિન બનશે. ચાલુ નોકરી પર વિદેશ પ્રવાસે જવું હોય તો તમારે એનઓસી લેવું પડશે અને એ પણ 1 મહિના પહેલા. તે ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓ આ માટે કર્મયોગી પ્લેટફોર્મ પર અરજી કરવાની રહેશે. રાજ્યના જળસંપત્તિ, પાણી પુરવઠા, નર્મદા અને કલ્પસર વિભાગે આ જાહેર કરેલી નવી સૂચના અનુસાર હવે સરકારી કર્મચારીઓને વિદેશ પ્રવાસે જવું એ વધારે કઠિન બનશે. કોઈ પણ સરકારી કર્મચારીએ વિદેશ પ્રવાસે જવું હોય તો તેમની રજાની તારીખના 1 મહિના પહેલા એનઓસી લેવું ફરજિયાત રહેશે. વળી કર્મયોગી પ્લેટફોર્મ પર અરજી કરતી વખતે કર્મચારીને જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન જોડી શકાશે. જો દસ્તાવેજો અધૂરા હશે તો અરજીને પરત કરવામાં આવશે. આ નવા નિયમો સાથે રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને વિદેશ પ્રવાસ માટે એક સચોટ અને કડક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે. આ પગલાં રાજ્યની શાળાઓના કેટલાક શિક્ષકો વિના મંજૂરી વિદેશ પ્રવાસની ઘટનાના ભોગ બન્યા પછી લેવામાં આવ્યા. વિદેશ પ્રવાસે જવું હોય તો 1 મહિના પહેલા એનઓસી લેવું ઘણું ફરજિયાત બની ગયું છે. આજે તમામ ગુલ્લીબાજ શિક્ષકો કે જે શાળા ચાલુ રાખીને વિદેશ ભાગી ગયા હતા તે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભૂતિયા શિક્ષકોના બનાવો બદલ જે પરિસ્થિતિ ઉભી થઈ હતી, ફરી એકવાર ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ ઉભી ન થાય તેને લઈને આ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ચાલુ નોકરીએ હવે વિદેશ પ્રવાસ નહીં કરી શકે.